જય સ્વામિનારાયણ. બહુ સરસ કહ્યું છે ને ભાઈ, હા રોલો પડી જાય એવી વાત કરી છો કે તું ભગવાન કો એ મત બતાવો કે તુમ્હારા દુઃખ કિતના બડા હૈ, મગર તુમ્હારે દુઃખ કો એ બતાવો કે તુમ્હારા ભગવાન કિતના બડા. એ જાણ્યું ભગવાનનું નામનું જ્ઞાન થયું, બસ દુઃખ હટી જા, દુઃખ હટી જા. એક જણા છે ને લગ્ન 5-10 વર્ષ થઈ ગયા હતા, થઈ ગયા એને 5-10 વર્ષ થઈ ગયા, તો એના પોકેટમાં એની પત્નીનો ફોટો રાખે. આ શરૂ શરૂમાં તો રાખે, તો 5-10 વર્ષ પછી કોઈ રાખ્યાના દાખલા હોય નહીં, હોસ્પિટલના કાર્ડ રાખે, એ બધું આ પછી નીકળી જાય બધું. હવે આને 5-10 વર્ષ એના પોકેટમાં, અને પાછો એ મોટો ધંધાદારી માણસ, અને ઓફિસમાં અને ક્યાંક ક્યાંક કોઈ મીટિંગમાં મળ્યું પોકેટ ખાલી ને પત્નીનો ફોટો ને મોઢું જોવે, કેવું લાગે લે. એવી આમ ડિબેટ ચાલતી હોય બધી, કોઈ વસ્તુ કોઈ મુદ્દા ઉપર કોઈ ધંધા ઉપર ના હોય, પેલો પોકેટ ખોલે આમ ખોલે અને પત્નીનું મોઢું જોવે અને પાછું પોકેટ મૂકી દે. ક્યારેક ક્યારેક આવું કરે. તે એનો એક દોસ્તાર હતો ને, એ આની આ જોઈ ગયેલો રીતે એકવાર એને પૂછ્યું કે તું આટલા વર્ષ પછી અને આવી રીતે અને આવી બધી હોય ધંધાની મીટિંગ, તો ક્યારેક ક્યારેક તું આમ પોકેટ ખોલે અને તારી પત્નીનો ફોટો એનું મોઢું જોઈને આમ બંધ કરે, તો હારે ને હારે હવે ફોટો શું કામ રાખે? તો કે એ મને બહુ મોટી દવા છે. કેમ? મારે ભયંકરમાં ભયંકર તકલીફ આવે ને ત્યારે જ હું પોકેટ ખોલીને એનું મોઢું જોઉં છું, અને તરત મને એવું થાય છે કે આના કરતાં બધી મુશ્કેલી નાની છે. અને તરત જ મને રિલીઝ થઈ જાય, આરામ થઈ જાય છે એકદમ, કે આ ઘરે બેઠી છે એનાથી બધી નાની છે. આને પણ એક પ્રકારનું જ્ઞાન કહેવાય, સમજણ કહેવાય. કુંતા માતા એ દુઃખને જાણ્યું, જો ભગવાનના નામને જાણ્યું, જ્ઞેયમ દુઃખ દુઃખ ના રે. ભગવાન કૃષ્ણને કહ્યું કે મને અમને દુઃખ આપો, શાશ્વત આપો. કેમ કે જયારે જયારે દુઃખ આવે ત્યારે તું દોડી દોડીને મારી પાસે આવે છે. એટલે ભગવાનના નામનો મહિમા જાણે તો દુઃખ દુઃખ રહેતું નથી. એટલે દુઃખાવસાને ઇદમ એવ જ્ઞેયમ, તોય આ અર્થ છે. અને ગેયમ કરો, ગાન કરો, બસ ઊંચ સ્વરે ગાન કરો. મુશ્કેલી આવે, તકલીફ વારે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી, વચનામૃતમાં મહારાજે કીધું ગાઢ સંકલ્પ બહુ પીડવા માંડે તો ઊંચે સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અને મોટા સંતો સંભાળવા મળો તો એ ગાઢની નિવૃત્તિ થઈ જાય, બીજો કોઈ ઉપાય નથી એમ કહ્યું ને. આ છે ને, ગાન કરે ને ભગવાનના નામનો મહિમા, સ્ટ્રેસ રિલીઝ થઈ જાય. એટલે ગાન કરો. અને દેહાવસાને યદમેવ સા, મૃત્યુ સમયે ભગવાનનું નામ એનો જપ કરવો એ સાર છે.